पाठ्य पुस्तक आईडी बताए। આપણે ક્યાં પહોંચ્યા હતા પાઠ્યપુસ્તકમાં? લાંબો અને ટૂંકો પેજ નંબર પેજ પેજ નંબર 19 ઉપર ત્યાં પહોંચ્યા હતા ને આપણે? તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકારો બનાવી શકો છો તેનો પ્રયત્ન કરો। હવે તમને નીચે આકૃતિ આપેલી છે, એ બી સી ડી અને ઈ પાંચ આકૃતિ તમને આપેલી છે, ઈ દિવાસળીની મદદથી બનાવેલી છે। એવી આકૃતિ બનાવવાની તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે કે દિવાસળીની મદદથી આપણે કેટલા અલગ અલગ આકાર બનાવી શકીએ છીએ। દિવાસળીની મદદથી આપણે કેટલા અલગ અલગ આકાર બનાવી શકીએ છીએ? ઈ દિવાસળીની મદદથી પાંચ આકૃતિઓ બનાવેલ છે, બરોબર। પછી પેજ નંબર 20 ઉપર ખૂણો તપાસવાનું સાધન, બરોબર। ઈ શું છે? કંપાસ પેટીમાં, જે કંપાસ પેટી તમે લ્યો છો એમાં તમારે કોણ માપકની આપે છે, બરોબર આવે છે ને? આપણે સમાન ખૂણાઓ કેવી રીતના બનાવીએ છીએ? ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ। તમારી કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ ખૂણો તમે તપાસી શકો છો, બરોબર। જે કોણ માપક આવે એના વડે પણ તમે માપી શકો છો। કાર્ડબોર્ડ ની શીટ માંથી બે પટ્ટીઓ કાપો અને તેને ડ્રોઈંગ પિન કે મદદથી એવી રીતે લગાવો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય। જો તમને નીચે પટ્ટી આપેલી છે બે, એ બે પટ્ટી છે એ એવી રીતના ગોઠવેલી છે કે તમે પટ્ટીને ફેરવી શકશો। બે બાજુ કાપેલી પટ્ટી છે અને એક બાજુ પિન મારેલી છે, એ પટ્ટીને તમે આખી ફેરવી શકશો, બરોબર। એવી રીતના લગાવેલી છે ઈ પિન। એના પછી રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગી। રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા। ખૂણો તપાસવાના સાધનને જુઓ, તે અંગ્રેજી એલની જેમ ખુલે છે। આ કહેવાય પરિકર। પરિકર છે ઈ, તમે જેવી રીતના ખોલો એવી રીતના પરિકર ખુલે, એની મદદથી પણ તમે ખૂણાને માપી શકો, બરોબર। ઈ આકૃતિ જે આપેલી હોય ઈ પરિકરની મદદથી માપી લેવાનું, એટલું માપ કાઢી લેવાનું। પછી એટલું માપ કાઢી અને ફૂટપટ્ટીમાં ઈ માપ છે ઈ ફૂટપટ્ટીમાં રાખો, એટલે તમને ખબર પડી જાય કે કેટલી આકૃતિ છે, બરોબર। એના દ્વારા પણ તમે માપ માપી શકો। એના પછી તમારું ખૂણો તપાસવાનું સાધન લઈ અને આજુબાજુની વસ્તુઓના ચિત્રો બનાવો જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર L ની જેમ ખુલે છે। પછી નીચે મહાવરો આપ્યો છે તમને કે ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો। હવે જે તમને કાતર આપી છે, જે તમને કાતર આપેલી છે, એ કાતરની વચ્ચે તમને કાતર ખુલે છે, ત્યાં વચ્ચે તમને આવી રીતના નિશાન કરેલું આપ્યું છે। કાતર ખુલેલી છે, અહીંયા તમને આવી રીતના નિશાન કરેલું આપ્યું છે, બરોબર। હવે એ કાટકોણ છે, કાટકોણ થી મોટો છે કે કાટકોણ થી નાનો ખૂણો છે, બરોબર। તો આ જે ખૂણો છે એ કાટકોણ થી નાનો છે, બરોબર। આ ખૂણો છે એને કહેવાય કાટકોણ, બરોબર। બાકી કાટકોણ થી આવી રીતના હોય, આમ હોય, આ બધાય નાના ખૂણા કહેવાય। પછી આમ થી આમ હોય અને મોટો કહેવાય, આમ હોય એને પણ મોટો કહેવાય। આ જે ખૂણો છે એને નાનો કહેવાય, કાટકોણ નું માપ આ છે। આનાથી જેમ આકૃતિ નાની જશે એને નાનો કહેવાશે, આનાથી આકૃતિ મોટી જશે એને મોટો ખૂણો કહેવાશે, બરોબર।
તો જે તમને આપ્યું છે એ કાટખૂણો છે તો કે નથી ઈ કાટકોણ થી નાનો છે તો આપણે એમાં રાઈટ કર્યું પછી જે તમને હાથ નું નિશાન આપ્યું છે આમ હાથ ખુલેલો છે એમાં વચ્ચે તમને નિશાન કરેલું આપ્યું છે બરોબર હવે ઈ કાટકોણ છે કે કાટકોણ થી મોટો છે કે કાટકોણ થી નાનો છે ઈ જે હાથ વચ્ચે નું નિશાન આપ્યું છે ઈ શું છે તો કે કાટકોણ છે એના પછી પતંગ આપી છે ઈ પણ અહીંયા નિશાન આપ્યું છે ઈ પણ કાટકોણ છે એના પછી સાણચી માં તમને આપ્યું છે જોવો ઈ છે કાટકોણ થી મોટો ખૂણો છે પછી એના પછી સ્ટોપ લખેલું નિશાન આપ્યું છે એમાં તમને આપ્યું છે બરોબર ઈ પણ કાટકોણ થી મોટો છે બરોબર એટલે આપણે આમાં કાટકોણ કાટકોણ થી મોટો કે કાટકોણ થી નાનો ઈ જોવાનું છે પછી પેજ નંબર 22 ઉપર સુખમને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે ઘણા બધા ખૂણાનો ઉપયોગ કરી અને સુખમે આ ચિત્ર બનાવ્યું છે નિશાની કરવા રંગીન પેન્સિલનો ઉપયોગ કરો કાટકોણને કાળા રંગથી નિશાની કરો કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરો અને કાટકોણથી નાના ખૂણાને વાદળી રંગથી નિશાની કરો હવે તમને જે આ ચિત્ર આપેલું છે એમાં તમારે આ ત્રણ વસ્તુ બતાવવાની છે કાટકોણ કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો બરોબર પછી પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલ ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો અને કયા પ્રકારનો ખૂણો છે કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો અને પહેલું આકૃતિમાં દર્શાવ્યો છે જો પહેલા તમને આપ્યું છે એમાં કાટકોણ થી નાનો ખૂણો છે નીચે લખેલું આપ્યું છે બરોબર પછી બાજુમાં ખૂણો છે ઈ કેવો છે તો કે કાટકોણ છે બરોબર એના પછી છે ઈ કેવો છે તો કે કાટકોણ થી નાનો કે મોટો ત્રીજી આકૃતિમાં શું આવશે કાટકોણ થી નાનો છે કે કાટકોણ થી મોટો છે કોણ કહેશે મને આ ત્રીજી આકૃતિ આપી છે કાટકોણ થી નાનો છે કે કાટકોણ થી મોટો છે કોણ કહેશે મને બીજી આકૃતિ છે એ કાટકોણ થી મોટો છે એના પછી છે ઈ પણ કાટકોણ થી મોટો છે આ છે એ કાટકોણ થી નાનો છે અને આ છે એ કાટકોણ થી નાનો છે બરોબર એવી રીતના આપણે દર્શાવવાનું છે પછી પેજ નંબર 25 ઉપર જોવો તમને નામના અક્ષર આપેલા છે બરોબર કે મારા નામના 11 કાટકોણ છે તેમાં 10 એવા ખૂણા છે કે જે કાટકોણ થી નાના હોય બરોબર હવે કોઈ પણ નું નામ લખો એ નામ ઉપરથી પણ તમે અક્ષર લખી એના ઉપરથી પણ કાટકોણ ખૂણો બને છે કે નથી બનતો કે કાટકોણ થી નાનો છે કે કાટકોણ થી મોટો છે એ આપણે જોઈ શકશું બરોબર હવે દાખલા તરીકે મેં નામ લખ્યું અહીંયા મેડમ હો અમે આ લખવાનું ના ના તમારે લખાઈ ગયું છે ને પાઠ્યપુસ્તકમાં હા પાઠ્યપુસ્તકમાં લખાઈ ગયું છે હા બસ તો પછી આ આપણે ઉમંગ નામ લખેલું આપ્યું છે બરોબર મેં અંગ્રેજીમાં નામ લખ્યું ઉમંગ તો હવે આમાં કાટકોણની સંખ્યા કેટલી છે કાટકોણની સંખ્યા કેટલી છે પછી કાટકોણથી મોટા ખૂણા કેટલા છે અને કાટકોણથી નાના ખૂણા કેટલા છે
કેમેરા બધાનું ઓન રાખજો.
હવે સ્વાપોથીમાં પહેલો પ્રશ્ન જે તમને આપ્યો છે કે નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. ચાલો પહેલી આકૃતિ છે એમાં ત્રિકોણ છે તો ત્રિકોણમાં કેટલા ખૂણા છે? મેડમ પેજ નંબર કેટલો? 21 સ્વાપોથીમાં પેજ નંબર 21. હા કાયદો. પ્રશ્ન નંબર પહેલો. ત્રણ પ્રશ્ન નંબર પહેલો. હા નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. એમાં પહેલું છે ત્રિકોણ તો ત્રિકોણમાં કેટલા ખૂણા છે? ત્રણ ખૂણા છે ને ત્રિકોણમાં? કેટલા ખૂણા? ત્રણ મેડમ. આ એક, આ બે ને ત્રણ. ત્રણ ત્રણ ખૂણા તો એને શું કહેવાય? ત્રિકોણ. ત્રણ ખૂણા, ત્રણ ત્રિકોણ, ત્રિકોણ બરોબર. એના પછી બીજી આકૃતિ છે એમાં કેટલા ખૂણા છે? ચાર ખૂણા મેડમ. ચાર ખૂણા તો એને શું કહેવાશે? તો કે લંબચોરસ. બીજા કોઈ કેમ કઈ જવાબ નથી દેતા? નથી સમજાતું? મને તો એવું લાગે છે કે કોઈને કઈ સમજાતું નથી. નિખિલ ને નૈતિક જ નથી દેતા. નિખિલ મેમ, મેમ બેટા જવાબ નથી દેતો. મેમ મેમ પાવડો તો પેલા બીજા બોલજો. મેમ મેમ પેજ નંબર કેટલો? સ્વાપોથીમાં પેજ નંબર 21. 21 તમે કઈ બોલશો તો મને મજા આવશે, નકર મને ભણાવવાની મજા નહીં આવે. તો કઈ જવાબ દો તો મને મજા આવે, નકર હું તો એકલી એકલી બોલતી હોય એવું લાગે મને. મેડમ હું તો બોલું લે. તું તો બોલસ પણ બીજા કોઈ કઈ નથી બોલતા થી. આકૃતિ છે છે, સરખી છે બરોબર.
ત્રંગામાં પૂરવાના છે. એના પછી પ્રશ્ન નંબર 3, નીચે આવેલા આકારોમાંથી 15 આકારોના ચોરસમાં રાઈટ કરો. હવે જે તમને આકૃતિ આપેલી છે ઈ આકૃતિમાં જે આકૃતિ બંધ છે એમાં આપણે રાઈટ કરવાનું છે. આ મ્યુટ થવાનું છે. ઓકે અચ્છા. હવે જેટલી આકૃતિ બંધ છે એમાં તમારે રાઈટ કરવાનું છે. જે આકૃતિ ખુલ્લી આપેલી છે એમાં તમારે કાઈ નથી કરવાનું. હવે તમને જે બીજી આકૃતિ આપી છે સળીની મદદથી એ આવી રીતના તમને ત્રિકોણ આપ્યું છે બરોબર, એમાં નીચે આપણે રાઈટ કરેલું આપ્યું છે. કારણ કે આ આકૃતિ આખી બંધ છે. પછી ત્રીજા નંબરની આકૃતિ છે ઈ પર આકૃતિ આખી તમને આવી રીતના બંધ આપી છે એટલે એમાં પણ આપણે રાઈટ કર્યું. પછી પાંચમી આકૃતિ છે ઈ પણ બંધ છે બરોબર. પાંચમી આકૃતિ તમને જે આપી છે ઈ પણ બંધ આકૃતિ છે એટલે એમાં પણ આપણે રાઈટ કર્યું. પછી છઠ્ઠા નંબરની આકૃતિ છે ઈ ખુલ્લી છે કે બંધ છે? છઠ્ઠા નંબરની આકૃતિ છે ઈ ખુલ્લી છે કે બંધ છે? બંધ છે. એટલે એમાં નીચે આપણે રાઈટ કર્યું. પછી સાત નંબરની આકૃતિ ખુલ્લી છે એટલે એમાં કાંઈ નથી કરવાનું. પછી આઠમી આકૃતિ છે, આઠમી આકૃતિ બંધ છે કે ખુલ્લી છે? બંધ છે મેમ. એટલે એમાં પણ આપણે નીચે રાઈટ કર્યું. પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચેનામાં રાઈટ ઓલા ખૂણામાં ખૂણા લખવાના છે કે કેટલા ખૂણા થયા નીચેના ચોરસમાં. બોલ્યું ભલે તો મેમ પહેલા નું બોલ. પ્રશ્ન નંબર 4. યસ મેમ. પ્રશ્ન ચોથો ને? હા. એમાં તમને પેલી આકૃતિ ચોરસ આપી છે બરોબર, તો એમાં આ પેલો ખૂણો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, તો કેટલા ખૂણા થયા? 4. તો નીચે લખવાનું 4 બરોબર. એના પછી બીજી આકૃતિ છે આવી રીતના તમને આકૃતિ આપેલી છે બરોબર. તો આ પેલો ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો કેટલા થયા? 3. તો 3 લખવાનું બરોબર. એવી રીતના આપણે ત્રીજી આકૃતિ છે એમાં કેટલા ખૂણા છે? ત્રીજી આકૃતિમાં કેટલા ખૂણા છે? 5 ખૂણા. 5 સરસ. પછી ચોથી આકૃતિમાં બરોબર. એના પછી બાજુની આકૃતિ આપી છે બરોબર,
કાળા કલરના સ્કેચ પેનથી દર્શાવશો, બરોબર? એના પછી સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો, બરોબર? હવે તમને આમાં સમકાળ ત્રિકોણ આપ્યા છે, આ બે ખૂણા છે એ નાના છે, બરોબર? એ નાના ખૂણાને આપણે લીલા રંગથી દર્શાવશું, બરોબર? એના પછીની આકૃતિ છે, એમાં જે આ ખૂણો છે એ નાનો છે, એને આપણે પણ લીલા રંગથી દર્શાવશું. પછી પ્રશ્ન નંબર 3, દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો, બરોબર? હવે સામે તમને આકૃતિમાં ખૂણા આપેલા છે, બરોબર? એવી રીતના આપણે સરખા માપના ખૂણા બનાવવાના છે, બરોબર? એના પછી પ્રશ્ન નંબર 6, ચિત્રમાં આપેલા ખૂણાને આધારે રાઈટ નું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે આ પ્રશ્ન છે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા, એ પ્રશ્ન આપણે આમાં આપ્યો છે, બરોબર? જે કાતરમાં વચ્ચે નિશાન આપ્યું છે એ કાટકોણ થી નાનો છે, બરોબર? પછી હાથ વચ્ચે નિશાન આપ્યું છે એ કાટકોણ થી મોટો છે. પછી ત્રીજું પતંગમાં આપ્યું છે બીજે થાય છે એ કાટકોણ થાય છે. પછી ચોથું તમને સાંજીમાં આપ્યું છે એ કાટકોણ થી મોટો ખૂણો છે. પછી પાછળના પેજ નંબર ઉપર તમને સ્ટોપ લખેલું આપ્યું છે, બરોબર? એમાં જે તમને આપ્યું છે એ ખૂણો છે એ કાટકોણ થી મોટો છે. પછી માછલીમાં આપ્યું છે, જો બે ની વચ્ચે એ છે કાટકોણ થી મોટો. પછી ટેબલમાં આપ્યું છે એ બાજુ એ છે કાટકોણ, બરોબર? પછી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ છે કાટકોણ થી નાનો. ઘડિયાળમાં આપ્યું છે એ પણ કાટકોણ થી નાનો. અને દરવાજામાં આપ્યું છે એ કાટકોણ થી મોટો, બરોબર? હવે આના પછી પેજ નંબર 25 છે, એ આને પછીના પીરિયડમાં આપણે જોઈશું, બરોબર? બોલો બોલો બોલો